દીવના બૂચરવાડા ગામે 20 વર્ષીય પોર્ટુગીઝ યુવાનનો કુવામાંથી મળ્યો મૃતદેહ. મૃતક સાગર જિગ્નેશ લંડનમાં વસવાટ કરતો હતો અને લંડનથી દીવ માતાને મળવા આવ્યો હતો. યુવાન 10 ડિસેમ્બરના રોજ ગુમ થયો હતો. વિજયનગરના ખેડવાડા નજીક રસ્તાની બાજુના ખાડામાંથી મળી લાશ. યુવાનનું બાઇક નજીકમાંથી મળતા અકસ્માતમાં મોતનું પોલીસનું અનુમાન. રાજસ્થાનના જાડોલનો યુવાન બાઇક લઈ બારદા ગામે આવ્યો હતો. પરિવારની શોધખોળ દરમિયાન મળી લાશ. કોતિયાણામાંથી ગુમ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ. હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. મિત્રોએ જ હત્યા કરીને મૃતદેહ દાટી દીધો હતો. પોલીસે મિત્રોની પૂછપરછ કરતા સત્ય આવ્યું સામે. બેની ધરપકડ. 5 થી 6 આરોપી ફરાર. ગત 6 ડિસેમ્બરે ગુમ થયો હતો યુવાન. હથિયારોની લેવેચ સાથે સંકળાયેલા રીડા ગુનેગારને અમદાવાદ એસઓજીએ ઝડપી પાડ્યો. 3 તમંચા, 1 પિસ્તોલ સહિત 12 કારતૂસ પોલીસે કબજે કર્યા. આરોપી અગાઉ ગેરકાયદે હથિયાર રાખવા મારામારીના ગુનામાં પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યો છે. અમદાવાદના સાંતેજ પોલીસમાં નોંધાઈ અપહરણની ફરિયાદ. કારની લેવેચ કરતા યુવાનનું કરાયું હતું અપહરણ. પોલીસ 3 લોકોની કરી અટકાયત. અપહરણનું કારણ અજમાન. વડોદરામાં કલ્યાણનગરના રહેવાસીઓને આવાસ નહીં મળતા સામૂહિક આત્મવિલોપનની આપી ચીમકી. મહાનગરપાલિકાને આત્મવિલોપનની ચીમકી આપતા સુરસાગર તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મનપા સામે 250 જેટલા પરિવારજનોને છેલ્લા 5 વર્ષથી આવાસ નહીં. લાભાર્થીઓ કંટાળે. અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પીવાના કેસમાં યુવકનું સારવાર દરમિયાન મોત. યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ધંધામાં ખોટ જતા વ્યાજે નાણાં લીધા હોવાનું ઉલ્લેખ કર્યો. વ્યાજખોરો 10% વ્યાજના 20% વ્યાજે ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ. રાધે ચોકમાં આવેલી પ્રતિમાને પથ્થર મારીને ખંડિત કરવાનો કરાયો પ્રયાસ. પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપીનું જાહેરમાં સરઘસ. ઊંઝાથી ઇન્દોર જીરું ભરીને જઈ રહેલા ટ્રકની અરવલ્લીના મોડાસા નજીક થઈ લૂંટ. કોલખડ પાટિયા નજીક ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને દોરડાથી બાંધી બંનેને રોડ સાઈડ ઉતારી મૂક્યા હતા. લૂંટારુઓ જીરું ભરેલી ટ્રક લઈ ફરાર. પંચમહાલમાં ગોધરાના છારિયા ગામની મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારે હોબાળો કર્યો હતો. આશા વર્કર દ્વારા મહિલાને ઓપરેશન માટે હોસ્પિટલ લવાઈ હતી. પરિવારે સત્તાધીશોની બેદરકારીનો આરોપ કરીને મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર. ગાંધીનગરમાં ગોકળપુરા ચોકડી પાસે કન્ટેનર એક્ટિવાને મારી ટક્કર. દુર્ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટનાસ્થળે મોત. ઘટના બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર. અમદાવાદમાં વંદે માતરમ રોડ ઉપર કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યારે કાર ચાલક ઘટના બાદ ફરાર. પંચમહાલમાં ગોધરાના ટીંબા પાસે આવેલા મિક્સ પ્લાન્ટને સીઝ કરાયા. પરમિટ વગર બ્રેક ટ્રેપ કપચી અને ગ્રીટનો સંગ્રહ હોવાનું સામે આવતા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી અને ધ્રુમિલ કન્સ્ટ્રક્શન અને રોયલ ક્વોરીને નોટિસ ફટકારી. અમદાવાદની જનતાને મળશે ટ્રાફિકની સમસ્યાથી રાહત. શહેરમાં બનશે 7 નવા ફ્લાયઓવર. સીએમ વિજય રૂપાણીએ ઓવરબ્રિજના નિર્માણને આપી મંજૂરી. 7 ફ્લાયઓવર માટે 335 કરોડ રૂપિયાની ફાળવણી. ચાલુ વર્ષે 33.5 કરોડ ફાળવાશે. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં યોજાનારા હવનના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. નાયબ મુખ્યપ્રધાનની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ કરી શરૂ. મહેસાણાના ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. મહાયજ્ઞ દરમિયાન 1 મિનિટમાં 480 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી સુવિધા પણ કરવામાં આવી. 15 ડિસેમ્બરે પર્યાવરણ જાગૃતિ માટે એક સાથે 15,000 ફુગ્ગાઓમાં બિયારણ ભરીને હવામાં છોડવાનું પણ આયોજન. ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં લાડુના મહાપ્રસાદની તડામાર તૈયારી. લાડુ તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. લાડુ બનાવવા માટે થ્રેશર મશીનનો ઉપયોગ. 1 દિવસમાં 40,000 લાડુ તૈયાર કરાયા. અત્યાર સુધીમાં 2 લાખ લાડુ તૈયાર. ઊંઝા ખાતે લક્ષચંડી યજ્ઞની તડામાર તૈયારી. લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન તૈયાર કરવા રસોડા ધમધમ્યા. મહિલાઓ રસોડાની સેવાઓમાં જોતરાઈ. રસોઈ માટે લાકડાનો જથ્થો. પરળી જતા ગેસ સિલિન્ડરની કરાઈ વ્યવસ્થા. ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં હેલીપેડ બનાવવામાં આવ્યું. નજીવી રકમમાં લોકો કરી શકશે હેલિકોપ્ટરની મુસાફરી. હેલિકોપ્ટરથી મા ઉમિયાના દર્શન અને મંદિરના શિખર પર કરી શકશે પુષ્પવર્ષા. 400થી વધુ લોકોએ કરાવ્યું બુકિંગ. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સાયન્સ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને ક્રાફ્ટ રૂટ્સ એક્ઝિબિશનના કાર્યક્રમમાં હાજરી આપી.
લોકસભામાં નાગરિકતા સુધારા બિલ બહુમતીથી પસાર થતા પાકિસ્તાનથી કચ્છમાં આવેલા હિન્દુ શરણાર્થીઓમાં ખુશી જોવા મળી. શરણાર્થીઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી. અમદાવાદ એમટીએસની કમિટીમાં લેવાયો નિર્ણય. રૂટ નંબર 500 અને 501 બસ કંડક્ટર વિના ચલાવાશે. કંડક્ટરને બદલે ડ્રાઈવર આપશે ટિકિટ. 2 મહિના સુધી પ્રાયોગિક ધોરણે કંડક્ટર વિના ચાલશે બસ. સુરતમાં વેડ રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓએ આપ્યો પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો સંદેશ. 400 જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ માનવ આકૃતિ રચીને લોકોમાં ફેલાવી જાગૃતિ. ગીર સોમનાથના ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. પાંજરામાં પુરાયેલા દીપડાને વન વિભાગે જામવાડા એનિમલ કેર સેન્ટર ખસેડ્યું.